નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ આજે શુક્રવારે કોરોનાના વધુ નવ કેસ નોંધાવવા પામ્યા છે જેને લઈને કોરોનાના કેસની સંખ્યા ચારસો એકતાલીસ થઈ છે જે નવા નવ કેસ નોંધાયા છે તેની વિગતો જોઈએ તો ખાસ કરીને આ જે કેસ નોંધાયા છે એમાં ચીખલી તાલુકાના રેથવાલિયા ગામના દાદરી ફરિયામાં રહેતા એક ત્રીસ વર્ષીય પુત્ર અને તેમના પચાસ વર્ષીય માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે આ જે પુત્ર છે ત્રીસ વર્ષીય પુત્ર તે નવસારી ખાતે પરમેશ ડાયમંડમાં ફરજ બજાવે છે ડાયમંડ વર્કર તરીકે અને તેમની તબિયત બગડી હતી સાથે 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 તેમના માતાને પણ તબિયત બગડતા બંનેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે કે માતા અને પુત્ર બંને કોરોના પોઝિટિવ થયા છે એ જ રીતે અન્ય એક વિગતો જોઈએ તો યમુનાનગર બિલીમોરા ખાતે રહેતા ત્રીસ વર્ષીય વ્યક્તિ કે જેવો આયુષ ઓફિસર છે એટલે કે મેડિકલ ઓફિસર છે માનવ ખડક માડવ ખડક આયુર્વેદિક જે ક્લિનિક છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ત્રીસ વર્ષીય તબીબને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે એ જ રીતે ઉથવડ ગામના ગામતર ફરિયામાં રહેતા એટલે કે ચીખલી તાલુકાના ઉથવડ ગામના ગામતર ફરિયામાં રહેતા અને આંગણવાડી વર્કર તરીકે એટલે કે તેડાગરા તરીકે કાર્યકર કરતાં એક ચોત્રીસ વર્ષીય મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે તો તેજલાવના ગામના દેસાઈ વાડમાં રહેતા છપ્પન વર્ષીય વ્યક્તિ કે જેઓ ગંદેવી સુગર ફેક્ટરીમાં બોઇલ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે તો ભાટ ગામના અંબાજી ફરિયામાં રહેતા અડતાલીસ વર્ષની મહિલા કે જે બિલીમોરા ખાતે તલોદમાં ઝીંગાના તળાવો જે હોય છે તેમાં કામ કરવા જતા હતા અને આઠમી તારીખ સુધી કામ કર્યા હતા આઠમી નવમી તારીખ સુધી તેમણે કામ કર્યું હતું ત્યારબાદ તેઓ તે કામ પર જતા ન હતા કારણ કે ઝીંગાના તળાવનું જે છે તે બંધ થઈ ગયું હતું પરંતુ તેમની તબિયત બગડતાં તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે એ જ રીતે કુરેલિયા વાંસદાના બત્રીસ વર્ષીય પુરુષ કે જેઓ એસએમસીમાં સાઉથ ઝોનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે આવા આ બત્રીસ વર્ષીય યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે તો કોલેજ રોડ બિલીમુરા ખાતે રહેતા એક સિત્તેર વર્ષીય મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે જેઓ ગૃહિણી છે સિત્તેર વર્ષીય છે નિવૃત્ત છે પરંતુ તેમનો એક પુત્ર વાપી જીઆઈડીસીમાં ફરજ બજાવે છે વાપી ખાતે ફરજ બજાવે છે અને જે અન્ય એક પુત્ર છે બે પુત્રો પૈકી એક પુત્ર વાપી ફરજ બજાવે છે અને અન્ય એક પુત્ર જીઆઈડીસી બિલીમુરામાં ફરજ બજાવે છે ત્યારે જે વાપીવાળા પુત્ર છે તેમને સરદી ખાંસીના લક્ષણો છે પરંતુ તેને કદાચ તેને લઈને આ માતા સંક્રમિત થયા હોઈ શકે એ જ રીતે ખેરગામના એક છત્રીસ વર્ષીય પુરુષ કે જેઓ ખો ખેરગામ તાલુકાના ખોરી તલાવચોરા ગામના ખોરી ફળિયામાં રહે છે એવા છત્રીસ વર્ષીય પુરુષને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે આમ આજે કુલ ચારસો નવ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસની સંખ્યા ચારસો ને એકતાલીસ થવા પામી છે અમારા જે પણ મિત્રોએ નવસારી લાઈવની આ ઝટપટ્યુઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લે ખાસ અમારી એક વિનંતી છે કે અમે આગામી દિવસોમાં એક ચર્ચા યોજવા માગીએ છીએ એ ચર્ચા કે નવસારી જિલ્લામાં જે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એને અટકાવવા શું કરવું જોઈએ સરકારે શું પગલાં ભરવા જોઈએ એ જ રીતે લોકોએ પણ શું પગલાં ભરવા જોઈએ અને સામાજિક સંસ્થાઓ અથવા અન્ય જે રીતે તકેદારી રાખવી જોઈએ તો શું રાખવી જોઈએ તે અંગે અમે એક ચર્ચા યોજવા માંગીએ છીએ તો જો તમારા કોઈ સૂચન હોય તો તમે અમારા મેલ આઈડી પર મેઇલ કરી શકો છો અમારું મેઇલ આઈડી છે એ એન વી એસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ રિપીટ કરું છું એ ટી એલ એન વી એસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એટલે કે તમે અમારા આ મેઇલ આઈડી પર તમારું નામ સરનામું અને આપનું સૂચન ખાસ લખીને મોકલજો અને ફોન નંબર લખવાનું ચૂકશો નહીં જો આપણું સૂચન યોગ્ય હશે તો અમે તમને લાઈવ ચર્ચામાં બોલાવીશું અને આપણે લાઈવ ચર્ચા કરી તમારી વાત લોકો સુધી એટલે કે તંત્ર સુધી પહોંચાડી એનું એના થકી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આપણે સૌ પ્રયાસ કરીશું તો જોતા રહો નવસારી લાઈવ જેને પણ નવસારી લાઈવની આ જટપટ ન્યૂઝ સબસ્ક્રાઈબ ના કરી હોય તે કરી લો અને કરી હોય તો તેમના મિત્રો સ્નેહી બંધુઓને પણ ઝટપટ લાઈવ ન્યૂઝની સબસ્ક્રાઇબ કરાવો કારણ કે આપણે કોરોના વોરિયર્સ બનવાનું છે અને કોરોના વોરિયર્સનીથી અને સંપૂર્ણ માહિતી આપણા લોકોને આપી શકીએ તે માટે એક સાચા કોરોના વોરિયર્સ તરીકે પણ તમે નવસારી લાઈવની આ ઝટપટ ન્યૂઝને વધુમાં વધુ વ્યાપ કરાવશો એવી આશા અપેક્ષા સાથે જોતા રહો ઝટપટ ન્યૂઝ